ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચયનો ભાગ નંબર 2 મિત્રો આપણે સાથે 1.1 ના બે દાખલા કર્યા હતા તમને મે ત્રિકોણમિતિ વિધેય કીધા હતા બરાબર છે કઈ રીતે કરવા sin cos tan cot cosec અને sec મિત્રો તો 6 છે ને ગુજરાતી આવડતા હોય છે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાપ cos એટલે પાપ tan એટલે સાપા અને પછી cot છે એ tan નું વ્યસ્ત એટલે પાસા cosec એ ત્રીજો અક્ષર એસ આવે એટલે sin નું વ્યસ્ત એટલે કોસા અને sec એટલે ત્રીજો અક્ષર c આવે એટલે cos નું વ્યસ્ત કપા આવું આપણે શીખી ગયા હવે મિત્રો માં કોઈ પણ એક ત્રિકોણમિતિ વિધેયની કિંમત આપેલ બાકીના ત્રિકોણમિતિ વિધેય મેળવવાનું કહે ખૂણો કયો એ કોઈ જોવાનું બધેમાં ખૂણો એક જો આયા પૂછે દાખલા તરીકે જો sin a બરાબર 3/4 તો cos a ને tan a ની કિંમત મેળવો મિત્રો આયા એક ખૂણો છે આયા એક ખૂણો ને આયા એક ખૂણો તો ખાસ ધ્યાન રાખવાનું જે ખૂણો કીધો હોય ઈ ક્યારે કાટખૂણો ન હોય લઘુકોણ જ હોય તો તમારે માનો કે ત્રિકોણ abc લ્યો તો એમાં એક કોઈ કાટખૂણો નહીં લેવા અથવા તો જો કઈ ખબર ન પડતી ભૂલ પડવાની શક્યતા રહેતી હોય તો આમાં જે આપ્યો એ ત્રિકોણ ન લેવા એક ખૂણો આપ્યો તો એ નામ વાળો ત્રિકોણ નહીં લેવાય ગમે એ ત્રિકોણ ઢાળ્યો બીજો એટલે કોઈ ભૂલ જ ન પડે નકર જો એ નામ વાળો લેવો તો એ કોઈ કાટખૂણો નહીં રાખવાનો કારણ કે લઘુકોણ હોય તો આપણે ત્રિકોણ બદલાઈ નાખે ધારો કે ત્રિકોણ PQR માં ધારો કે ત્રિકોણ PQR માં Q 90 અંશ કોઈ પણ એક ખૂણો 90 અંશ નો ધારી લ્યો એ રીતે ત્રિકોણ દોરો જો આ Q 90 નો ધારી લ્યો એટલે Q અહીં લખા અહીં P લખું PQR થવા દે થઈ ગયા હવે મિત્રો એમાં ખૂણો A આપ્યો છે એ અનુસાર સામેની પાસેની નક્કી કરવાની તો આ કાટખૂણો છે એટલે આ કર્ણ થયો એ ફિક્સ થઈ ગઈ આપણે આગળના કાલ વિડિયોમાં અહીં એકમાં ભૂલાઈ ગયું તો અહીં પાસેની બાજુ લખાઈ ગઈ ત્યાં હંમેશા કર્ણ જ હોય બરાબર છે શરૂઆતમાં નોંધ લખાવી ત્યારે અહીંયા થોડી મિસ્ટેક હતી એ જે જોઈ લેજો આ કર્ણ કહેવાય ત્રાંસ હોય ને હવે એ ગમે ને કહી શકો આને એ કહી શકો ને આને એ કહી શકો તો આપણે દાખલા તરીકે આને એ કહી તો આ એ કહો તો આ કઈ બાજુ થાય તો કા સામેની બાજુ થાય મિત્રો અને આ કઈ થાય તો કા પાસેની બાજુ તમારે સામેની પાસેની નક્કી કરી લેવાની પછી ત્રણેય બાજુ મેળવી લેવાની તમને એક કિંમત આપેલી છે કઈ કિંમત છે તો કે અહીં sin a બરાબર 3/4 મિત્રો એનું ગુજરાતી થાય સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાપ મિત્રો સામેની બાજુ કઈ થાય આપણે નક્કી કરી છે સામેની બાજુ કઈ થશે તો કે QR કર્ણ હું થશે મિત્રો કર્ણ તો કે PR લે હવે આપણે આના ઉપરથી બે બાજુ મળી ગયા સામેની કર્ણ જો પછી પાયથાગોરસ નો ઉપયોગ કરો એટલે પાસેની મળે તો મિત્રો હું થશે આપણે QR કેટલા થશે તો તમે જોઈ શકો છો આ જો જેમના પ્રમાણમાં હોય આ ગુણોત્તરના પ્રમાણમાં છે ગુણોત્તરના પ્રમાણમાં એ કું હોય ત્યારે તમારે આને છોડો તો કાકીય અચળાંક લગાડો કા એક અચળાંક લગાડો જે મજા આવી લગાડો તો આપણે QR બરાબર કેટલા લઈ ગયે તો કે QR બરાબર કેટલા થશે મિત્રો 3x x કેવું તો x કે હો અને k કેવું તો k કહી હો અને PR કેટલા થશે મિત્રો તો કે PR થશે 4x મિત્રો કિંમત મૂકો QR દેખાય ને PR દેખાય QR દેખાય જાય મૂકું છું 3x અને PR દેખાય મિત્રો મૂકું 4x તો પાયથાગોરસ નો ઉપયોગ કરો તો આ બાજુ મળશે તો કયા પ્રમેયનો ઉપયોગ કરી તો કે પાગો અનુસાર જો આ રીતે ગુણોત્તર આપેલો હોય ને મિત્રો તો આ રીતે તમારે જેમના પ્રમાણમાં હોય દૂર કરીને x લગાડી દેવાય હવે તમે પાયથાગોરસ નો ઉપયોગ કરો તો શું થશે તો કે PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર મિત્રો PR કેટલા છે અહીં લખાય એક બાજુને નામે લખી લેવાય 4x એનો સ્ક્વેર PQ નો સ્ક્વેર મેળવવાના છે વત્તા QR નો સ્ક્વેર કેટલો છે 3x નો સ્ક્વેર મિત્રો 4x નો સ્ક્વેર કેટલો થાય તો કે 4 નો સ્ક્વેર 16 અને x સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર કેટલો થાય 3 નો 9 ને x સ્ક્વેર મિત્રો મારે PQ જો તો આ બાજુ લઈ આવો 16x સ્ક્વેર - 9x સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર મિત્રો 16 માંથી 9 જાય કેટલા આવે તો 7x સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર મારે તો માત્ર PQ જોઈશે તો વર્ગમૂળ કાઢો 7 નું વર્ગમૂળ ન નીકળે એટલે ટોપી પર આવી રીતે x સ્ક્વેર નો x લે આ રીતે તો આનું શું થશે પાસે બાજુ √7x મિત્રો યાદ રાખજો આ રીતે ત્રણેય બાજુ ગમે એમ કરીને મેળવી લો હવે તમારે જે વિધેય જોતા હોય એટલા વિધેય મળે તો આપણે sin a એક ખૂણા અનુસાર સામેની પાસેની નક્કી કરી લીધી બરાબર છે માપ હતા આ રીતે જેમ માં દૂર કરીને માપ લખીને એક પાયથાગોરસ નો ઉપયોગ કરીને ત્રીજી બાજુ મેળવી લીધી હવે તમારે જે જોઈ મળે હું જોઈ શકું બે વિધેય જોઈ છે મિત્રો કયા બે વિધેય cos a cos a નું ગુજરાતી આપણે આવડે છે હું થાય તો કે પાપ મિત્રો એ અનુસાર જ નક્કી કરેલી છે જો આમાં આકૃતિમાં એ અનુસાર જ છે તો પાસેની બાજુ કઈ થશે મિત્રો તમે જો તો pq છેદમાં કર્ણ કોણ થશે તો કે pr pq કેટલા છે જો pq છે તો √7x છેદમાં કર્ણ કેટલો છે મિત્રો જો 4x x x ઉડી ગયા હું હોય તો મિત્રો √7/4 લ્યો જવાબ એ જ રીતે મિત્રો tan a જોઈશે tan a નું ગુજરાતી શું થાય તો કે સાપા ગુજરાતી આવડતું હોય છે સામેની પાસેની નક્કી કરવાના ઉપરથી જો કરેલી છે qr ના છેદમાં મિત્રો pq qr કેટલા છે મિત્રો 3x
છેદમાં √7 x x x ઉડી ગયા મિત્રો હું એવું 3 ના છેદમાં √7 જો મિત્રો આ રીતે નક્કી થઈ શકશે બરાબર છે ખાસ ધ્યાન રાખવાનું ગુજરાતી આવડતું હોવું જોઈએ સામેની પાસેની નક્કી કરતા આવડતું હોય જે આઈએ જે કોણ હોય કોઈ જે ત્રિકોણમાં કાટકોણ નહીં લેવા આપણે ત્રિકોણ બદલાવી લે કોલો બરાબર છે કોઈ ભૂલ પડે શક્યતા જ નહીં મોસ્ટ ટાઈમ પે મિત્રો આ રીતના જ આપણે દાખલા કરવાના છે તમામ દાખલા જ કરો આ જ રીતના કરીશું ચાલો મિત્રો એના પછી ચોથો દાખલો મોસ્ટ ટાઈમ પે જો 15 કોટે બરાબર 8 તો સાઈન એ ને સેકે મેળો મિત્રો આમાં કયો ખૂણો છે જો તો કે એ તો એ વાળો કોઈ ત્રિકોણ ન લેવાય આપણે લે ત્રિકોણ PQR ધારો કે ગમે કાટકોણ લઈ લેજો ધારો કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 હશે મિત્રો આકૃતિ દોરાઈ લીધી P Q અને R મિત્રો આ કાટકોણ હોય તો આ કર્ણ કહેવાય હવે એ ખૂણો લેવાનો છે જો તો એ ગમે આ લે અહીં એ કયો કે અહીં એ કયો મે આપણે આને એ કીધું તો આ મિત્રો કઈ બાજુ થઈ તો કે સામેની બાજુ એ જ રીતે આ પાસેની બાજુ આ રીતે સામેની બાજુ પાસેની બાજુ નક્કી થઈ ગઈ હવે મિત્રો તમને જે આઈ પૂછે માં 15 કોટ એ બરાબર 8 મિત્રો તમારે કોટે ત્રિકોણમિતિ વિધેય કોટે સાઈન એવા છે તો એની આગળ કઈ ન હોવું જોઈએ જો એની આગળ હોય તો ગુણાકારનું સ્ટેપ મિત્રો ભાગાકારમાં જાય તો એ અનુસાર ખાસ ધ્યાન રાખવાનું અહીં શું કરવાનું કોટે બરાબર હું થશે 8 ના છેદમાં 15 લ્યો આ રીતે હવે કોટે બરાબર 8 ના છેદમાં 15 મળી ગયો અને ગુજરાતી તમને આવડે છે કોટનું ગુજરાતી શું થાય તો કોટનું ગુજરાતી થાય મિત્રો પાસા જો ગુજરાતી આવડતું હશે તો જ તમને આવડશે ત્રીજો અક્ષર 10 10 નું વ્યસ્ત છે 10 એટલે સાપા તૈનના ગુજરાતી યાદ રાખો ને બાકીના તૈનના ઓટોમેટિક આવે પાસા પાસેની બાજુ કઈ છે જો તો પાસેની બાજુ કઈ છે મિત્રો આમાં તો કે PQ છેદમાં સામેની બાજુ કઈ છે તો કે QR તો આના ઉપરથી તમે કહી શકો તેથી PQ કેટલા થાય કે તો કે 8x QR કેટલા થાય મિત્રો તો કે 15x મિત્રો x લગાવ્યું છે ચાલો કિંમત મૂકો PQ દેખાય 8x QR દેખાય 15x મિત્રો પાયથાગોરસનો ઉપયોગ કરેલો મિત્રો કર્ણ મળી જશે તમને ત્રણેય બાજુ મેળવવાની ગમે એમ કરી પાગો અનુસાર બરાબર હું તાઈ બોલતા જાવ તો કર્ણ નો સ્ક્વેર એટલે આ PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર આ રીતે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ થાય PR નો સ્ક્વેર મિત્રો મેળવવાનો છે PQ નો સ્ક્વેર એટલે 8x નો સ્ક્વેર વત્તા QR એટલે 15x નો સ્ક્વેર મિત્રો 8 નો સ્ક્વેર 64x સ્ક્વેર 15 નો સ્ક્વેર 225x સ્ક્વેર મિત્રો ટોટલ કરો 4 ને 5 9 22 ને 28 289 x સ્ક્વેર આ મિત્રો PR નો સ્ક્વેર મળે આપણે તો ખાલી PR જોઈશે 289 નું વર્ગમૂળ 17 x સ્ક્વેર નું x મિત્રો તો 70x થશે લ્યો આ રીતે કર્ણ કેટલો થશે 70x તો આ રીતે ત્રણેય બાજુ મળી ગઈ મિત્રો તમને હવે ત્રણેય બાજુ મળી જાય પછી તમારે જે વિધેય જોતું હોય મળે તમારે કયું વિધેય જોઈશે તો કે આપણે જોઈશે sin a મિત્રો sin a નો ગુજરાતી આપણે આવડે છે સાપ એ અનુસાર જ નક્કી કરી છે જો સામેની બાજુ કઈ છે તો કે QR છેદમાં PR મિત્રો કિંમત મૂકો QR ની કેટલી છે જો અહીં લખેલી છે 15x છેદમાં કર્ણ ની છે 17x xx ઉડી ગયા મિત્રો હું જવાબ આવ્યો તો 15 ના છેદમાં 17 એ જ રીતે મિત્રો તમારે જોઈએ છે sec a sec એટલે ત્રીજો અક્ષર c c એટલે cos cos નો વ્યસ્ત cos નું ગુજરાતી પાક હતું તો આનું વ્યસ્ત થાય કપા ક એટલે કર્ણ કોણ છે તો કે PR છેદમાં પાસેની બાજુ જો આ લખેલી છે PQ ભૂલ ન પડવી જોઈએ PR નું માપ છે 17x PQ નું માપ છે 8x xx સુધી ગયા મિત્રો 17 ના છેદમાં 8 એ આ રીતે જે વિધેય જોતા હોય ને વિધેય મળે પહેલું કામ તમારે આ વિધેય નો ઉપરથી તમારે કોટે 15 બાજુમાં તો ગુણાકારનું સ્ટેપ ભાગાકારમાં જવા દેવું પડે ખાલી વિધેય જ બધું જોઈએ એના અનુસાર ગુજરાતી લખીને બે બાજુ લખી જશે પછી પાયથાગોરસનો ઉપયોગ કરો એટલે ત્રીજી બાજુ લખી જાય અને જે ખૂણો કીધા હોય એના અનુસાર સામેની પાસેની નક્કી કરી લેવી અગાઉથી બરાબર મોસ્ટ ટાઈમ બી દાખલો ચાલો મિત્રો એના પછી પાંચમો દાખલો જો sec થીટા બરાબર 13 ના છેદમાં 12 હોય તો બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો મિત્રો કુલ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એમાંથી એક આપી દીધો છે બાકીના બધા 5 થી 5 મેળવવાના છે બરાબર આપણે લાઈનમાં 6 6 યાદ છે તો આ ત્રિકોણમિતિય ગુણોત્તર માપ આપ્યો એના ઉપરથી ત્રણેય બાજુ મેળવવાની કાટકોણ ત્રિકોણ લે મિત્રો ખૂણો કયો છે તો કે થીટા તો કોઈ પણ ત્રિકોણ લઈ શકો અહીં જે માપ ખૂણો હોય એ ત્રિકોણ કોઈ દી નહીં લેવાનો એટલે ભૂલ ન પડે તો આપણે લઈને દાખલા તરીકે આપણે PQR જ લઈશું ધારો કે ત્રિકોણ એક જ લઈએ ધારો કે ત્રિકોણ PQR માં Q 90 અંશ છે બરાબર છે તો જો આ રીતે આકૃતિ થાય આ P Q આ મિત્રો 90 અંશ હોય તો આ કર્ણ કહેવાય હવે મિત્રો આપણે ખૂણા થીટા છે તો આ બેમાંથી કોઈ પણ એકને થીટા લઈ શકો આને લેવાય ના લેવાય આપણે આને થીટા લીધો આને થીટા લ્યો તો આ મિત્રો સામેની બાજુ થશે અને તો આ પાસે નહીં થશે
પહેલા નક્કી કરી લેવાનું સામેની પાસેનું। ચાલો મિત્રો આપણે હવે કિંમત કયા વિધેયની આપી છે તો કે sec થીટા બરાબર 13 ના છેદમાં 12। મિત્રો એનું ગુજરાતી શું થાય તો sec નું ગુજરાતી થાય કપા, તો આકો અને આપા। તો મિત્રો કર્ણ કોણ થશે તમે જો તો કર્ણ જો અહીં છે PR, છેદમાં પાસેની બાજુ મિત્રો લખેલી છે PQ। તો PR નું માપ કેટલું થશે તો કે PR બરાબર મિત્રો કેટલા થશે જેમ છે જેમને દૂર કરો આપણે 13x અને PQ થાય મિત્રો 12x। કયા પ્રમેયનો ઉપયોગ કરે તો કે પાયથાગોરસનો અનુસાર। ભાગો અનુસાર મિત્રો કર્ણ નો સ્ક્વેર એટલે PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર। મિત્રો PR એટલે 13x નો સ્ક્વેર, PQ એટલે 12x નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર આપણે મળશે મિત્રો। 13 નો વર્ગ આપણે આવે છે 1 થી 20 ના વર્ગ મોઢે રાખવાના કીધા હતા, તો 13 નો વર્ગ થાય 169 x² બરાબર 12 નો સ્ક્વેર થાય 144 x² વત્તા QR નો સ્ક્વેર। મિત્રો આને આ બાજુ લઈ આવો 169 x² માઈનસ 144 x² બરાબર QR નો સ્ક્વેર। શું થશે મિત્રો QR નો સ્ક્વેર બરાબર 169 વત્તા 144 એટલે 25 x² મિત્રો। QR કેટલા થાય તો 25 નો વર્ગમૂળ 5 અને x² નો x, તો QR થશે મિત્રો 5x। તો અહીં આપણે લખી શકશે QR 5x મિત્રો, બધાય માપ લખી શકાય અહીં 5x। PR નું માપ કેટલું છે તમે જો તો 13x, PQ નું કેટલું છે 12x। આકૃતિમાં માપ દર્શાવી દેવા જેથી કરીને બધા વિધેય મેળવવામાં સરળતા રહે મિત્રો। બાકીના બધાય એ કઈ પણ 5 લીધા તો પહેલેથી શરૂઆત કરો, પહેલું છે sin a મિત્રો, sin a sin થીટા કહેવાય, અહીંથી જે ખૂણો હોય વાપરવાનો sin થીટા। sin થીટા નું ગુજરાતી છે શાક, શાક અને સામેની કઈ થશે તો કે QR, કર્ણ કઈ થશે જો તો કે PR। મિત્રો અહીં માપ લખેલા છે QR નું છે 5x, આનું છે 13x, x x સુધી કે મિત્રો 5 ના છેદમાં થીટા યાદ છે। sin થીટા પછી આવે મિત્રો cos થીટા, cos થીટા નું ગુજરાતી છે પાકો, પાસેની બાજુ કોઈ છે જોઈ શકો છો તમે જો આ અહીં PQ છેદમાં PR। મિત્રો PQ નું માપ છે 12x, PR નું માપ છે 13x, x x સુધી કે મિત્રો 12 ના છેદમાં થીટા। sin cos tan આ tan થીટા, tan થીટા નું ગુજરાતી થાય મિત્રો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ કઈ છે મિત્રો તો કે સામેની બાજુ આ QR છેદમાં પાસેની બાજુ કઈ છે તો કે PQ। QR કેટલા છે તો કે જોઈ શકો છો 5x છેદમાં 12x, x x સુધી કે મિત્રો 5 ના છેદમાં 12। tan પછી આવે મિત્રો cot થીટા, cot નો આ ત્રીજા અક્ષરનો વ્યાસ એટલે tan નો વ્યાસ, અહીં વ્યસ્ત તમને કો પાસેની છેદમાં સામેની, અહીં વ્યસ્ત જ થાય PQ ના છેદમાં QR, અહીં વ્યસ્ત 12x ના છેદમાં 5x, x x સુધી ગયા 12 ના છેદમાં 5। મિત્રો એના પછીનો વિધેય આવે cosec થીટા, cosec એટલે ત્રીજો અક્ષર એ sin નો વ્યસ્ત જ આ દેખાય છે, કરો વ્યસ્ત આમ cosa, આના ઉપરથી જ કિંમત મુકતી જવાય PR ના છેદમાં સ્પીડ આવશે એટલે QR, કરો વ્યસ્ત 13x ના છેદમાં 5x, x x ગયા મિત્રો 13 ના છેદમાં 5, આ રીતે કિંમત મળે। અને છેલ્લો વિધેય છે sec થીટા, 6 વિધેય હોય એમાં sec થીટા ની કિંમત તો આપેલી છે, તો આ રીતે બાકીના 5 મળી શકે મોસ્ટ ટાઈમ કે આ રીતે। આના જેવું જ તમારે ઉદાહરણ 1 હોમવર્કમાં કરવાનું છે, આ જ રીતે ઉદાહરણ 1 હોમવર્કમાં મિત્રો, એમાં tan a નું મૂલ્ય આપ્યું છે તો એ ત્રિકોણ વાળો ન લેવાય, ત્રિકોણ PQR જ લેવાય અને બાકીના 5 મેળવવાના, આ જ રીતે ઉદાહરણ 2 હોમવર્કમાં મિત્રો। ચાલો મિત્રો એના પછી 7મો દાખલો, મિત્રો 6ઠો દાખલો સાબિતીનો છે, આના પછીના ભાગની અંદર કરાવીશ, એક રીતના દાખલા પહેલા કરીએ છીએ। એમાં 7મો દાખલો જો cot થીટા ની કિંમત મિત્રો આપી 7 ના છેદમાં 8, તો પહેલું 1 + sin અને 1 - sin છેદમાં 1 + cos અને 1 - cos થીટા ની કિંમત અને બીજું cot² ની કિંમત। મિત્રો કોઈ પણ ની કિંમત મેળવવી હોય તો તમારે કાટકોણ ત્રિકોણ ઉપરથી મળે છે, કારણ કે થીટા ખૂણો છે બધાયમાં થીટા ખૂણો, તો આપણે ત્રિકોણ કયો લઈ લઈએ, ધારો કે ત્રિકોણ PQR માં ક્યુ 90 ઓન્સ। મિત્રો જો આકૃતિ દોરીએ છીએ, દાખલો મોટો થશે ધ્યાન રાખશે, PQR રીત એક જ છે, ક્યુ 90 તો મિત્રો કર્ણ કહેવાય, આનું થોડી પર થીટા ધારી લો આ ખૂણાને તો આ સામેની બાજુ કહેવાય અને આ મિત્રો પાસેની બાજુ કહેવાય। ચાલો સામેની પાસેની બધું નક્કી થઈ ગયું, હવે આપણે એક કિંમત આપી છે મિત્રો cot થીટા બરાબર 7 ના છેદમાં 8, cot નું ગુજરાતી આપણે આવડે છે શું થાય tan નું વ્યસ્ત છે એટલે પાસા। મિત્રો પાસેની બાજુ કઈ છે આપણે એક પાસેની બાજુ છે PQ, સામેની બાજુ કઈ છે તો કે QR બરાબર છે, તમે જોઈ શકો છો। તો PQ કેટલા થશે મિત્રો તો કે PQ બરાબર કેટલા થશે તો કે 7x અને QR મિત્રો કેટલા થશે તો કે મિત્રો 8x। જો આ બે કિંમત મળી ગઈ PQ ની, PQ ની કેટલી મળી તો કે 7x, અહીં લખી શકું છું 7x અને આની મળી મિત્રો 8x। પાગોનો ઉપયોગ કરો એટલે કર્ણ મળી જાય પાયથાગોરસ અનુસાર મિત્રો,
કોનો સ્ક્વેર થાય તો કે PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર મિત્રો PR નો સ્ક્વેર મેળવવાનો છે PQ નો સ્ક્વેર એટલે 7x નો સ્ક્વેર વત્તા 8x નો સ્ક્વેર મિત્રો 7 નો સ્ક્વેર થાય 49x સ્ક્વેર ને 8 નો સ્ક્વેર થાય 64x સ્ક્વેર મિત્રો આપણે બરાબર સરવાળો કરી 9 ને 4 13 નો ટુકડો વધી 1 10 ને 11 113x સ્ક્વેર મિત્રો આ તો મળે તમને PR નો સ્ક્વેર આપણે તો PR જોઈએ છે 113 નું વર્ગમૂળ ન નીકળે મિત્રો બરાબર જરાય ન નીકળે 113 ને 113 x સ્ક્વેર નું x આ રીતે ખાસ કરીને કે વર્ગમૂળ નીકળે તો કાઢવું પડે નથી નીકળતું 113 x ત્રણે બાજુ મળી ગઈ હવે તમારે જે જોતી હોય મિત્રો આપણે આવું જોઈશે 1 + sin ને 1 - sin તો મિત્રો sin અને cos બે વસ્તુ તો અગાઉથી હું sin ને cos મેળવી લઉં પછી આપણે જે જોતું હોય છે મેળવશું sin θ એક જોશે sin θ નું ગુજરાતી થાય મિત્રો શાકો સામેની બાજુ કઈ છે તમે જોઈ શકો ડાયરેક્ટ કિંમત લખો તો ચાલશે મિત્રો જોઈ શકો સામેની બાજુની કિંમત છે મિત્રો 8x જો સમય ઓછો હોય તો ડાયરેક્ટ કિંમત લખાય કર્ણની કિંમત છે મિત્રો વર્ગમૂળમાં 113x આ x x સુધી ગયા મિત્રો 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને મિત્રો એક બીજી કોસની કિંમત જોશે એ મેળવી લે cos θ બરાબર ગુજરાતી થાય પાકો ડાયરેક્ટ કિંમત લખી શકો પાસેની બાજુની કિંમત છે 7x કર્ણની કિંમત છે મિત્રો વર્ગમૂળમાં 113x x x સુધી ગયા મિત્રો 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 જે મિત્રો બંનેની કિંમત મળી ગઈ હવે તમારે આ પહેલું દાખલો કરીએ આપણે પહેલો દાખલો 1 + sin θ બીજા કૌંસમાં 1 - sin θ છેદમાં 1 + cos θ 1 - cos θ હવે મિત્રો આ તમને ખબર છે આ બે વર્ગના તફાવત ના આવ્યો છે 1 + sin ને 1 - sin કોણ આવ્યો છે તો જો આ રીતે એક વખત પ્લસ અને એક વખત માઇનસ હોય તો શું કરે પહેલા પહેલા પદનો સ્ક્વેર એક નો સ્ક્વેર એક વચ્ચે માઇનસ sin એટલે sin² θ છેદમાં 1 - cos² θ મિત્રો બે વર્ગના તફાવત એના જો હવે આમાં કિંમત મૂકીશું આપણે 1 - 1 - sin મિત્રો અહીં sin² sin નો વર્ગ કરવાનો છે જો આનો વર્ગ ન ખબર પડતી તો આ રીતે કરશી પહેલો સ્ટેપ વધારશી 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો સ્ક્વેર છેદમાં 1 - cos નો સ્ક્વેર cos નો કેટલો છે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો સ્ક્વેર મિત્રો શું થશે તો 1 ના 1 માઇનસ ના માઇનસ 8 નો સ્ક્વેર કેટલો થાય તો કે 64 છેદમાં 113 વર્ગમૂળમાં છે એનો સ્ક્વેર કરો તો ખાલી 103 છેદમાં 1 માઇનસ 7 નો સ્ક્વેર 49 છેદમાં 103 મિત્રો કાઈ નો છેદ નો જાય 1 ના છેદ ન કોઈ હવે આનો આપણે લસા લેવો પડે 2 ના છેદ અસમાન છે તો શું થાય 103 ઓછા 64 છેદમાં 103 આખા ના છેદમાં આવે 113 * 113 ઓછા 49 છેદમાં 103 મિત્રો 113 માંથી 64 બાદ કરી નાખો જો આ રીતે 113 માંથી 64 બાદ થાય 11 એટલે કે 10 એ 10 10 ને 3 13 માંથી 4 જાય તો 9 49 મિત્રો 49 ના છેદમાં 113 આખા ના છેદમાં 113 માંથી 49 મિત્રો બાદ કરો તો 64 થશે 64 ના છેદમાં 113 મિત્રો જો આ રીતે ચાર સ્ટેપ આવે 1 2 3 ને 4 તો કેમ સાદુરૂપ પાય જો પહેલા બે સ્ટેપ એમ નમ રાખવાના ગુણ્યા કરીને આ છેલ્લા બે હોય એનો વ્યસ્ત કરી મૂકવાનો મિત્રો 113 તે ઉડી ગયા હું આવ્યો જવાબ 49 ના છેદમાં 64 તો મિત્રો પહેલા દાખલાનો જવાબ આવે 49 ના છેદમાં 64 બરાબર પહેલો દાખલો હવે એ જ રીતે મિત્રો બીજો દાખલો જોઈએ હું છે બીજો દાખલો cot સ્ક્વેર થીટા મિત્રો તો તમારી આગળ કેની કિંમત છે તો કે cot થીટા ની કેટલી છે તો કે cot થીટા ની છે 7 ના છેદમાં 8 નો સ્ક્વેર થશે કિંમત મૂકતા રકમ પરથી કિંમત મૂકી મિત્રો તો શું થાય 7 નો સ્ક્વેર 49 ને 8 નો સ્ક્વેર 64 એનો જવાબ આવશે 49 ના છેદમાં 64 બેયનો જવાબ એક જ આવ્યો મિત્રો તો આ રીતે તમને કોઈની કિંમત આપેલી હોય તો એના ગુજરાતી સૂત્ર ઉપરથી મેળવી અને ત્રણેયની કિંમત મળી જાય એટલે જે વસ્તુ જોતી ની મળે તો મોસ્ટ એમ્પી મિત્રો 7મો દાખલો ચાલો મિત્રો એ જ રીતના દાખલા એક જ રીતના દાખલા ભાગની અંદર કરવાના એમ 8મો દાખલો જો 3 કોટે બરાબર 4 હોય તો નક્કી કરો કે આના બરાબર આ થાય છે કે નહીં તો મિત્રો તમારી અંદર એ ખૂણો આપ્યો જો તો એ સિવાયનો ત્રિકોણ આપણે એક જ ત્રિકોણ લઈ ધારો કે ત્રિકોણ PQR માં Q 90° છે મિત્રો આકૃતિ દોરીશું આ Q અહીંયા આવશે એટલે આ કર્ણ થશે મિત્રો P અને આ PQR ત્રિકોણ થઈ ગયો હવે ખૂણો આવે છે A તો મિત્રો આને A કહી દઉં તો આને કઈ બાજુ કહેવાય તો કે આને સામેની કહેવાય આને પાસેની કહેવાય તમારી અગર એક શરત આપી છે 3 cot A બરાબર 4 મારે તો ખાલી cot A જોઈએ તો ગુણાકાર સ્ટેપ ભાગાકારમાં cot A બરાબર 4 ના છેદમાં 3 મિત્રોનું ગુજરાતી આપણને યાદ છે શું થાય ગુજરાતી તો કે આ ગુજરાતી થાય પાસા મિત્રો આમાં પાસેની બાજુ કઈ છે તમે જુઓ તો પાસેની બાજુ છે PQ સામેની બાજુ કઈ છે તો કે મિત્રો QR તો આના ઉપરથી PQ કેટલા થાય તો કે PQ થાય મિત્રો 4x જેમ કાઢી નાખો
क्यू अर्थ है मित्रों त्रण एक्स क्या प्रमेय उपयोग करे तो के पाग अनुसार चलो मित्रों पाइथागोरस अनुसार आपणे बराबर मेळवीए शुं थशे तो के कोनो स्क्वेर थाय तो के पीआर नो स्क्वेर बराबर पीक्यू नो स्क्वेर वत्ता क्यूआर नो स्क्वेर मित्रों पीआर नो स्क्वेर आपणे मेळवानो छे पीक्यू नो स्क्वेर जाय किंमत लखी नाखी भेगा भेगी पीक्यू एटले 4x क्यूआर એટલે મિત્રો 3x એટલે કિંમત મૂકી દીધી એલી હોય તો આ ડાબડી કિંમત ન લખો તમે 4 નો સ્ક્વેર એટલે 16x સ્ક્વેર 3 નો સ્ક્વેર એટલે 9x સ્ક્વેર 16 ને 9 25x સ્ક્વેર મિત્રો આ PR નો સ્ક્વેર આવ્યો આપણે ખાલી PR જોતી તો 25 નું વર્ગમૂળ 5x સ્ક્વેર નું x મિત્રો આ કિંમત લખી 5x એટલે આ ત્રણેયની કિંમત મળી ગઈ હવે તમારે આના બરાબર આ સાબિત કરો તો મિત્રો મેં tan a જોઈશે એક cos a જોઈને એક sin a જો એ અગાઉથી ત્રણેય વિધેય મેળવી તો પહેલા શું કરીએ tan a મેળવીએ મિત્રો गुजराती સામેની બાજુ કેટલી છે તો કે 3x ના છેદમાં 5x x x છૂટી ગયો મિત્રો 3 ના છેદમાં 5 હવે તમારે આના બરાબર આ છે કે નહીં સાબિત કરવાનું છે હોય તો આ નહોતું ના તો પેલા ડાબી બાજુ જમણી બાજુ મિત્રો પેલા ડાબાની કિંમત મેળવો ડાબા ડાબા એટલે ડાબી બાજુ 1 tan² a ના છેદમાં 1 tan² મિત્રો ચાલો 1 ના 1 માઈનસ ના માઈનસ tan ની કિંમત છે તમારી શું છે 3 ના છેદમાં 4 એનો સ્ક્વેર 1 3 ના છેદમાં 4 એનો સ્ક્વેર મિત્રો કિંમત મૂકી 1 માઈનસ સ્ક્વેર કરો 3 નો સ્ક્વેર 9 9 ના છેદમાં 16 એ કાઈ નો છેદમાં 1 હોય મિત્રો છેદમાં 1 3 નો સ્ક્વેર 9 9 ના છેદમાં 16 મિત્રો કાઈ નો છેદમાં 1 હોય જો આ બે ના છેદ સમાન છે તો હું લેવો પડે તો કે લસા લઈએ ચોકડી ગુણાકાર 16 - 9 16 * 16 9 * 9 છેદમાં 16 એ જ રીતે મિત્રો 16 * 16 9 * 9 છેદમાં 16 મિત્રો કઈ રીતે થાય 16 - 9 કેટલા કરો તો કે 7 7 ના છેદમાં 16 છેદમાં 16 વત્તા 9 એટલે 25 ના છેદમાં 16 મિત્રો હમણાં તમને કીધું કે આ રીતે ચાર સ્ટેપ આવે પહેલું બીજું ત્રીજું ચોથું તો પહેલા બે સ્ટેપ એમનું રાખવાના સાદુરૂપ ખાસ ધ્યાન રાખજો 7 ના છેદમાં 16 ગુણ્યા આ બેનો વ્યસ્ત 16 ના છેદમાં 25 16 16 ઉડી ગયા મિત્રો શું ગઈ તો 7 ના છેદમાં 25 આ મિત્રો કોની કિંમત મળી તો કે ડાબી બાજુ ડાબાની કિંમત મળી 7 ના છેદમાં 25 એટલે ડાબા હવે મિત્રો એ રીતે તમારે જબા જમણી બાજુ મેળવો એને કહેવાય જબા શું થાય જમણી બાજુ cos² a - sin² a મિત્રો ચાલો cos ની કિંમત આપણે મેળવી લીધી છે અગાઉથી કેટલી છે તો કે 4 ના છેદમાં 5 એનો સ્ક્વેર ઓછા sin ની કિંમત કેટલી છે મિત્રો 3 ના છેદમાં 5 એનો સ્ક્વેર ચાલો વિસ્તરણ કરવાનો સાદુરૂપ આપો 4 નો સ્ક્વેર 16 ના છેદમાં 25 ઓછા 9 ના છેદમાં 25 મિત્રો છેદ સરખા છે તો અંશ ની સરવાળા બાદ બાકી થાય 16 ઓછા 9 એટલે 7 ના છેદમાં 25 મિત્રો આ જવાબ આવ્યો આ જવાબની કિંમત તો તમે જોઈ શકો છો ડાબા અને જબા તો અહીં કહેવાય અહીં ડાબા બરાબર જબા થાય છે તેથી આ બરાબર આના બરાબર આ થાય તેથી 1 tan² a / 1 tan² a = cos² a - sin² a થાય છે એટલે આ રીતે ડાબા અને જબા ઉપરથી કહેવાય થાય છે મિત્રો તો આ રીતે cot a ની કિંમત બનાવો ગુણાકાર સ્ટેપ ભાગાકારમાં જાય બરાબર ત્રણેય બાજુ મેળવી લ્યો ત્રણેય બાજુ મળી જાય પછી જે જે વિધેય જોઈ છે અગાઉથી મેળવી લ્યો પછી ડાબી બાજુની કિંમત મેળવો સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખજો ભૂલ ન પડે આવા બે દાખલા એટલા માટે આવ્યા બરાબર છે ચાર સ્ટેપ હોય તો શું થાય તો મિત્રો ભાગ 2 ના મોસ્ટ એની તમામ દાખલા છે મિત્રો તો ઉદાહરણ એક આ ભાગની અંદર હોમવર્કમાં કરવાનું અને આ જે દાખલા કરાવે તમામ ફેસબુકમાં લખી અને પ્રેક્ટિસ કરવાની છે